मित्रों आप सौ मजा में आशो। वैदक विद्या चैनल में हूँ तमारु हार्दिक स्वागत करूँ छू। आज मारे तमने लोगों ने आदू विषे बात करवानी छे के आदू अपना डायाबिटीस ने नेचरली रीते कई रीते कंट्रोल करे छे। तो जनरली डायाबिटीस ने कंट्रोल करवा माटे लोको अनेक प्रकारनी दवाओ औषधों आयुर्वेदिक चूर्णों आ बधी वस्तुनु सेवन करता होय छे, परंतु साथे साथे ए बधी दवाओनी साथे जो आदूनो आ प्रयोग करशे तो पण तेमने फायदो थशे। कारण के आदू डायाबिटीस ने कंट्रोल करवा माटे एक एवी वस्तुने पैदा करे छे के जेनाथी आपणा शरीरमां रक्त शर्करानुं प्रमाण घटी जाय छे। तो आदू विषे आपणे वात करीए तो आदू आपणा सप्त धातुने पोषण आपे छे। सप्त धातु एटले रस, रक्त, मांस, अस्थि, मज्जा, शुक्र અને ઓજસ। આ સપ્ત ધાતુને પોષણ આપે છે। આ સપ્ત ધાતુની પૂરી સાયકલ કરવા માટે જે કાંઈ તત્વોની જરૂર પડે છે તે મોટાભાગના પોષક તત્વો આદુમાં રહેલા છે। આદુના અનેક ઉપયોગો છે સ્વાસ્થ્ય સંબંધી, પણ અહીં આપણે માત્ર ડાયાબિટીસ વિશે વાત કરીશું। આદુ એક પ્રકારનો જાદુ જ કરે છે, કારણ કે એકલું આદુ અનેક રોગોને મટાડી જાણે છે। આદુનો રસ આપણી જઠરાગ્નિને ઉત્તેજિત કરે છે અને તે જાતે જ ઇન્સ્યુલિન છે અને કફ અને વાયુનો કટ્ટર દુશ્મન છે। એટલે કે આપણા અગ્નાશય પેનક્રિયાસમાંથી ઝરતો રસ ઇન્સ્યુલિન આદુ પોતે જ પેદા કરે છે અને પેનક્રિયાસ પાસે ઇન્સ્યુલિન પેદા કરાવવાનું કામ આદુનું છે। એટલે કે આદુ છે તે પેનક્રિયાસમાંથી ઇન્સ્યુલિનને પેદા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે। હવે આ ઇન્સ્યુલિન કુદરતી રીતે પેદા થાય એટલે રક્ત શર્કરાનું પ્રમાણ ઘટે। રક્ત શર્કરાનું પ્રમાણ ઘટે એટલે તમારું ડાયાબિટીસનું લેવલ નીચું આવે છે। જ્યારે આપણું પેનક્રિયાસ આપણું અગ્નાશય કુદરતી રીતે ઇન્સ્યુલિન પેદા કરશે, તે જાતે પેદા કરશે, ત્યારે આપણું ડાયાબિટીસ કુદરતી રીતે કાબૂમાં આવે છે। તો આને મદદ કોણ કરશે? તો કે આદુ આ મદદ તમારી કરી શકે છે। આદુ ઇન્સ્યુલિન પેદા કરવામાં મદદ કરશે, આ વાત સાચી। એટલે રસોઈમાં બને એટલો વધારે ઉપયોગ કરવાનો છે। અને તમે લોકો આયુર્વેદિકના ચૂર્ણ લેતા હશો, ડાયાબિટીસના ચૂર્ણ લેતા હશો, તમે લોકો એલોપેથી દવા લેતા હશો, પણ સાથે જો આ એક ઘરગથ્થુ પ્રયોગ કરવામાં આવે તો કાંઈ ખોટો નથી, કાંઈ નડતરરૂપ નથી। આદુ આપણા રસોડાનું રસોઈ ઘરનું એક એવું ઔષધ છે કે તમને કોઈ પણ રીતે ઉપયોગી થશે જ અને તમારે એનો ઉપયોગ કરવાનો જ છે। તેનાથી તમારા ઇન્સ્યુલિનનું લેવલ સુધરશે અને તમારા પેનક્રિયાસમાં જે કાંઈ તકલીફ હશે તેને સરખી કરવામાં આદુ મદદરૂપ થશે। હવે આપણે કઈ રીતે તેનું સેવન કરવું જોઈએ? એક તો આદુ અને મરચા, આદુ મરચા અને કોથમીર વાળી ચટણી પણ બને, સૂંઠ વાળી ચા, જે આપણે સવારે વહેલી સવારે ચા બનાવીએ તો સૂંઠ વાળી બનાવવાની, આદુનો પાક બને એટલે કે આદુ પાક, જેમ હળદિયો બને તેમ આદુ પાક પણ બને, આદુ હળદરનું અથાણું પણ બને, આદુની હર્બલ ચા બને અને આદુની ખીર બને, એટલી વસ્તુ આદુમાંથી બને છે। તમે આદુનો રસ થોડો કમતો તમે પી શકો છો એમનેમ, એમાં પણ કાંઈ ખોટું નથી, પરંતુ આદુને માપમાં સેવન કરવાનું છે, કારણ કે પિત્ત પ્રકૃતિવાળી ધ્યાન રાખે। આદુ સ્વભાવે થોડે અંશે ગરમ હોવાથી તમારું પિત્ત કદાચ વધારી શકે છે, તો તમારે તેનો પ્રયોગ થોડોક માપમાં કરવાનો છે। સતત ઊંચું રહેતું ડાયાબિટીસ, પગનો સડો, વજન ઘટવું, કિડનીની ખરાબી, આંખોની પડદાની ખરાબી, બ્રેઇન સ્ટ્રોક, શારીરિક નબળાઈ, બેચેની અરુચિ, મંદાગ્નિ જેવી અનેક બીમારીથી તમને આદુ બચાવે છે અને તમને આદુ મદદ કરે છે। રક્ત શર્કરાનું પ્રમાણ ઘટાડે અને પેનક્રિયાસ પાસે ઇન્સ્યુલિન પેદા કુદરતી રીતે કરાવે, એ આદુ તમારું ખૂબ જ ઉપયોગી છે। તો બને તેટલો એનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરજો। અને આદુ છે તે ડાયાબિટીસની સાથે સાથે તમારા વાયુના મુદ્દા, તમારા પાચનના મુદ્દા, તમને ઉર્ધ્વ ગેસ થતો હોય તો એના મુદ્દા, તમને ખોરાક બરાબર પચતો ન હોય તો એના મુદ્દા, તમામ મુદ્દાને સોલ્વ કરે છે અને તમારી મદદ કરે છે। આપ સૌને પ્રણામ, જય ધન્વંતરી।